સુરતમાં સતત વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા શનિવાર રવિવાર રોજ એમ બે દિવસ મહિધરપુરા મિની બજાર ચોકસી બજાર સહિત સુરતના તમામ હીરા બજાર બંધ રાખી કામકાજથી અડગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવાઈ ગયો છે. પોસ્ટાએ પણ નિર્ણય લીધો છે કે સંક્રમણને જોતા બે દિવસ સ્વયંભુ માર્કેટ બંધ રાખવામાં આવે. સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલભાઈ નાકારાણીએ જણાવ્યું કે વર્તમાન સમયની વિકટ સ્થિતિ જોઈ કોરોનાની ચેઇન તોડવી ખૂબ જરૂરી છે, જેના માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકડાઉન આખરી ઉપાય છે. બીજી તરફ દલાલભાઈઓ અને હીરા બજારમાં કાર્યરત હીરાના વેપારીઓની રોજીરોટીનો પણ સવાલ છે. આ બંને બાબતોને ધ્યાને રાખી અત્યંત બેલેન્સ જાળવી શનિવાર રવિવાર એમ બે દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય તેમણે કર્યો છે. પોસ્ટા દ્વારા આજે પત્ર જાહેર કરાયો, જે અંતર્ગત વર્તમાન પરિસ્થિતિને જોતા બે દિવસ તમામ કાપડ માર્કેટ પણ બંધ રાખવામાં આવે. સ્વૈચ્છિક લોકડાઉન અંતર્ગત ફેલાતા કોરોનાને અટકાવવાના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કોરોનાની ચેઇન તોડી શકાય. બે દિવસમાં આ સ્વૈચ્છિક લોકડાઉનને પગલે કોરોના સંક્રમણ અટકાવવામાં મદદ મળશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે. કાપડ અને હીરા ઉદ્યોગ બંને વ્યવસાય સાથે સંકળાયેલા દલાલભાઈઓ કાપડના દુકાનદારો સાથ સહકાર આપે એવી અપીલ પણ તેમણે કરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.